नमस्कार दर्शक मित्रों, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 2 મે, જોઈએ આજના સમાચાર. રાપર શહેર વોર્ડ નંબર 3 વિસ્તારના પાછળના ભાગમાં પાણી ન આવતા લોકો ત્રસ્ત. ચીફ ઓફિસર પાસે રજૂઆત કરાઈ. રાપર શહેરના મુખ્ય અધિકારીને પત્ર લખી રજૂઆત કરાઈ છે કે રાપર શહેર વોર્ડ નંબર 3 ગેલીવાડી શેરી નંબર 1માં 2 માસથી અધિક પાણી ન મળતા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે અને રોજે રોજનું કરીને બાંધકામ તેમજ અન્ય મજૂરો પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા માંડ માંડ 2 છેડા ભેગા થાય છે. તે સમયે હાલ પાણીની સ્થિતિ બગડતા ટેન્કરના માધ્યમથી પાણીને લેવાનો વારો આવ્યો હતો. પાણીના ટેન્કરને 800 રૂપિયા ચૂકવવા પડે છે, સાથે નગરપાલિકાનો વેરો પણ ચૂકવવો પડે છે. આવો ક્યાંનો ન્યાય? અને આ વિસ્તારના મજૂરોને તાત્કાલિક પાણી આપવામાં નહીં આવે તો તે વિસ્તારના લોકોને સાથે રાખી ઓલ ઇન્ડિયા કન્સ્ટ્રક્શન વર્કર એસોસિએશનના તમામ સભ્યો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે. હવે નહીં આવે આજના તારીખમાં તો નગરપાલિકામાં જઈને બાટલા પડી બધા નગરપાલિકાના પ્રમુખ સાહેબે ખાસ પોતાની જવાબદારીના ભાગરૂપે આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ, જેથી કે આ વિસ્તારની શું પરિસ્થિતિ છે. ગેલીવાડીની પાણી અંદર આવે તો ખારું પાણી આવે છે, અડધા વિસ્તારમાં હતું પાણી નથી આવતું. આજે લોકો થાકી ગયા છે, આજે માટલા લઈને બહાર નીકળી ગયા છે. આ વિસ્તારની અંદર આવી રીતના પરિસ્થિતિ રહે છે તો આવતીકાલે નગરપાલિકાની સામે આ વિસ્તારના લોકો ઉકળતા રૂ ઉતરી જાય. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.